વેલકમ ટુ ધ બીએસસી ઓનલાઈન લેક્ચર. હવે સેમ 3 ની અંદર ચેપ્ટર નંબર 5 એમાં આપણે જોતા હતા એમઆઈ ની પ્રિપેરેશન. એમાં આપણી પાસે ફોર્થ રિએક્શન એટલે કે લાસ્ટ રિએક્શન છે આપણી પાસે એમઆઈ ની પ્રિપેરેશન છે. રેડી જે છે આપણી પાસે ટૂંકમાં આજે ટોપિક છે એ એમઆઈ પ્રિપેરેશન નથી, પણ આપણે એટલું યાદ રાખવાનું છે કે આની અંદર આપણી પાસે પ્રાઇમરી સેકન્ડરી કે ટર્સરી, જો આપણી પાસે આલ્કાઇલ એમાઇન હોય કે એરાઇલ એમાઇન હોય ત્યારે એની કઈ કઈ રિએક્શન થાય છે જે આપણે જોઈ હતી, જેમાં આપણે કઈ કઈ રિએક્શન જોઈ હતી, તો એની અંદર આપણે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ હિન્સબર્ગ રિએજન્ટ વાળી રિએક્શન જોઈ હતી, એ સિવાય આલ્કાઇલ હેલાઇડની રિએક્શન જોઈ હતી. રેડી તો આવી રિએક્શન આપણે જોઈ હતી કે જે પ્રાઇમરી એમાઇન સાથે જો આ બધા રિએજન્ટ રિએક્શન કરે તો આપણને કઈ પ્રોડક્ટ મળે. એમાં આપણી પાસે લાસ્ટ છે રિએક્શન વિથ નાઇટ્રસ એસિડ HNO2. આની સાથેની રિએક્શન આપણે જોવાની છે. તો નાઇટ્રસ એસિડ બનાવવામાં કેમાંથી આવે છે? તો નાઇટ્રસ એસિડ એ સોડિયમ નાઇટ્રેટ NaNO2 અને HCl ની રિએક્શન થી બને. NaCl એક છૂટું પડે છે અને બીજું શું બને છે? HNO2, જેને આપણે નાઇટ્રસ એસિડ તરીકે ઓળખીએ છીએ. હવે જો આ નાઇટ્રસ એસિડ ની રિએક્શન આપણે જો એમાઇન સાથે કરવામાં આવે કેની સાથે કરવામાં આવે? નાઇટ્રસ એસિડની રિએક્શન જો એમાઇન સાથે કરવામાં આવે તો આમાં જે આપણી પાસે નાઇટ્રસ એસિડ છે એમાંથી ઇલેક્ટ્રોફાઇલ આપણને મળે છે કે જેની એમાઇન સાથે રિએક્શન થાય છે, એ છે આપણી પાસે નાઇટ્રોસિયમ આયન. જે આયન આપણે જોઈતો આ જે છે એ નાઇટ્રો સિનિયમ આપણી પાસે આયન બને છે. આની રિએક્શન આ ઇલેક્ટ્રોફાઇલ છે, આને ઇલેક્ટ્રોનની જરૂર છે, તો એ કેની સાથે જોડાય છે? આપણી પાસે એમાઇન સાથે જોડાય છે અને રિએક્શન કરીને આપણને પ્રોડક્ટ આપે છે. રેડી તો હવે જો દાખલા તરીકે આપણી રિએક્શન પ્રાઇમરી એમાઇન સાથે થાય, પ્રાઇમરી એમાઇન HNO2 કેમાંથી બને છે? NaNO2 અને HCl. જો આની સાથે રિએક્શન કરવામાં આવે તો આમાંથી આપણને રેડી એક અનસ્ટેબલ કમ્પાઉન્ડ મળે છે. એ કયો બને છે આપણી પાસે? N2Cl-, કે જે અનસ્ટેબલ કોમ્પ્લેક્સ બને છે. આ અનસ્ટેબલ કોમ્પ્લેક્સનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે તો એમાંથી આપણને પ્રોડક્ટ મળે છે આલ્કોહોલ. જો પ્રાઇમરી આલ્કાઇલ એમાઇન હોય તો શું હોય? આપણી પાસે આલ્કાઇલ એમાઇન હોય તો આપણને પ્રોડક્ટ મળે છે. પરંતુ જો આપણી પાસે એરાઇલ એમાઇન હોય, લાઈક પ્રાઇમરી એરાઇલ એમાઇન, જેને આપણે શું કહીએ છીએ? એનિલિન. એનિલિન ની રિએક્શન જો, અથવા આપણે આમ પણ લખી શકીએ HCl. હવે આની રિએક્શન 0 થી 5 સેલ્સિયસ ટેમ્પરેચરે કોલ્ડ કન્ડિશનમાં કરવામાં આવે તો આમાંથી આપણને સ્ટેબલ કોમ્પ્લેક્સ બને છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, કે જે બે સોલ્ટ છે, આપણને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે આના કરતા કેવો હોય? સ્ટેબલ કોમ્પ્લેક્સ છે. એટલે આનું હાઇડ્રોલિસિસ થઈ અમને આપણને ફિનોલ મળતો નથી. ફિનોલ ક્યારે મળે? જો આપણે ટેમ્પરેચર છે એ 0 કરતા જો ટેમ્પરેચર વધારવામાં આવે, અથવા તો 278 કેલ્વિન કરતા ટેમ્પરેચર કેવું કરવામાં આવે આપણી પાસે વધારવામાં આવે, તો ડાયરેક્ટ આપણને પ્રોડક્ટ તરીકે શું મળે છે? ફિનોલ મળે છે. તો આપણને ડાયરેક્ટ શું મળે છે? ફિનોલ મળે છે. રેડી બાકી જો આનું ફર્ધર આપણે શું કરવું પડે? હાઇડ્રોલિસિસ થાય તો પાછું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી પછી આપણને ફિનોલ. પણ જો ટેમ્પરેચર 0 સેલ્સિયસ ટેમ્પરેચર કરતા, એટલે 278 કેલ્વિન કરતા વધારી દેવામાં આવે, તો એનિલિન માંથી ડાયરેક્ટ આપણને શું મળે છે? ફિનોલ મળે. હવે બધાની અંદર આપણે જોયું કે પ્રાઇમરી એમાઇન માટે
પ્રાઇમરી એમિનની રિએક્શન જો નાઇટ્રસ એસિડ સાથે કરવામાં આવે તો એમાંથી આપણને એના શું મળતા હતા, સોલ્ટ મળતા હતા. આ કેના માટે હતું આપણી પાસે પ્રાઇમરી એમાઇન? પ્રાઇમરી એમાઇન જો આ બધાની રિએક્શન કેની સાથે કરવામાં આવે, પ્રાઇમરી એમાઇન સાથે કરવામાં આવે તો કેની, નાઇટ્રસ એસિડની રિએક્શન. તો આપણને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જો એરાઇલ એમાઇન હોય તો, અને આલ્કાઇલ એમાઇન હોય તો એનો સોલ્ટ મળે. આ સોલ્ટ કેવો છે આપણી પાસે? અનસ્ટેબલ છે. અનસ્ટેબલ હોય તો એનું હાઇડ્રોલિસિસ થઈને ડાયરેક્ટ શેમાં કન્વર્ટ થઈ જાય છે? આલ્કોહોલમાં કન્વર્ટ થઈ જાય છે. અને આ છે એ આલ્કોહોલમાં નહીં પણ શેમાં કન્વર્ટ થાય? ફિનોલમાં. પણ આ જે કોમ્પ્લેક્સ છે એ કેવો છે? સ્ટેબલ છે. સ્ટેબલ છે એટલે આપણને એમાંથી ફિનોલ મળે નહીં. પણ ક્યારે મળે? આ જો કન્ડિશન 0 થી 5 સેલ્સિયસ ટેમ્પરેચરની વચ્ચે હોય તો આપણને સ્ટેબલ કોમ્પ્લેક્સ મળે. પણ જો આના કરતા એ ટેમ્પરેચર વધારે દે તો એનિલિનમાંથી ડાયરેક્ટ આપણને શું મળશે? ફિનોલ મળશે. આ જે વાત કરી છે એ આપણી પાસે છે પ્રાઇમરી એમાઇનની. હવે જે આપણે વાત કરવાની છે સેકન્ડરી એમાઇનની, જો નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન થાય તો. હવે આપણે લેવાનું છે સેકન્ડરી એમાઇન. હવે આની આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. દાખલા તરીકે મારી પાસે સેકન્ડરી એમાઇન છે, ડાઈ ઇથાઇલ એમાઇન. આ મારી પાસે સેકન્ડરી એમાઇન છે. એની રિએક્શન જો હું એકેનો 2 સાથે કરીશ, નાઇટ્રસ એસિડ સાથે કરીશ, તો મને કયો પ્રોડક્ટ તરીકે શું મળશે? તો આના માટે યાદ રાખવાનું, આપણે વાત કરી કે આપણને શું મળે છે, નાઇટ્રોસિનિયમ આયન મળે છે, જે ઇલેક્ટ્રોફાઇલ છે, જે જેને ઇલેક્ટ્રોનની જરૂર હોવાથી કેની સાથે જોડાશે આપણી પાસે? નાઇટ્રોજન સાથે જોડાય. જે નાઇટ્રોસિનિયમ આયન કયો હતો, તો મેં અહીં લખ્યું હતું N+ડબલ બોન્ડ. તો આને ઇલેક્ટ્રોન આપશે કોણ? આ ઇલેક્ટ્રોફાઇલ છે તો ઇલેક્ટ્રોન કોણ આપશે? નાઇટ્રોજન પાસે. આમાંથી કેની પાસે ઇલેક્ટ્રોન છે? તો કે નાઇટ્રોજન પાસે અનપેર્ડ એ કેને આપશે? નાઇટ્રોજનને આપશે. અને આપણને છે શું મળશે? અહીંથી જો આપણી પાસે શું છે, 2 ઓક્સિજન અને 1 અહીંથી હાઇડ્રોજન દૂર થશે, એટલે H2O તો દૂર થઈ ગયું. રેડી, H2O અહીંથી આપણી પાસે શું થશે? દૂર થશે. એક હાઇડ્રોજન અહીંથી, એક હાઇડ્રોજન અહીંથી, એક ઓક્સિજન અહીંથી, એટલે કે H2O. હવે અહીં શું વધ્યું? ખાલી NO, કે નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ હશે. રેડી, તો એ નાઇટ્રોજન આની સાથે જોડાય તો શું બનાવશે આપણી પાસે? તો અહીં હું લખું C2H5, કારણ કે C કાર્બન 2 છે આ બાજુ અને હાઇડ્રોજન 5 છે. તો હું આવી રીતે લખીશ, નાઇટ્રોજન હાઇડ્રોજન વહી ગયું, હવે શું વધ્યું? N OH C2H5. તો મને આ પ્રોડક્ટ મળશે. આ જે પ્રોડક્ટ છે એનું નામ શું થશે આપણી પાસે? તો કે એન ઇથાઇલ, જે ખાસ આઈએમપી છે એન ઇથાઇલ. હવે જે આનું નામ છે એ આપણે ખાસ યાદ રાખવાનું છે, એન નાઇટ્રોસો ઇથાઇલ એમાઇન. હવે આપણે તો કીધું તો IUPAC નોમેનક્લેચરમાં છેલ્લું નામ કેનું આવશે આપણી પાસે? બે સરખા છે તો એમાંથી પેલા જેનું નામ લેવું એમ, કારણ કે બે નું આ નામ નહીં લઈ શકાય. શું કામ? કારણ કે એકને છેલ્લાનું નામ આપવું પડે. શૃંખલાનું છેલ્લે નામ કેનું આપવું પડે? જે આપણું ફંક્શનલ ગ્રુપ હોય એ ઇથાઇલ એમાઇન. તો બે ઇથાઇલ છે તો એમાંથી કોઈનું આપણે લઈ લીધું છેલ્લું નામ ઇથાઇલ. હવે એકનું એન ઇથાઇલ અને બીજું શું હતું, આને શું કહેશું આપણે? નાઇટ્રોસો. તો એન નાઇટ્રોસો ઇથાઇલ એમ, જે કેવા કલરનું? યલો કલરનું ઓઇલી સોલ્યુશન બને છે. હવે આપણને કેવી રીતે ખબર પડી આ સોલ્યુશન મળશે? રેડી, આવી રિએક્શન કરશે. દાખલા તરીકે આપણને ખબર નથી કે આપણને જે કમ્પાઉન્ડ આપેલો છે એ સેકન્ડરી એમાઇન છે. હવે જો સેકન્ડરી એમાઇન આપેલો એની એની એચએનઓ 2 સાથે રિએક્શન કરશું તો શું બનાવશે? યલો કલરનું ઓઇલ આપશે, એવા ટાઈપનું સોલ્યુશન બનશે. હવે સેકન્ડરી એમાઇન જે જો આપણે કન્ફર્મ કરવું, એટલે કે એની કન્ફર્મેટિવ ટેસ્ટ, તો આની અંદર જો હું ફિનોલ ઉમેરું, આની અંદર હું શું ઉમેરું? ફિનોલ ઉમેરું. રેડી,
અને કન્સન્ટ્રેશન H2SO4 ઉમેરું તો આ જે યલો કલરનું આપણી પાસે સોલ્યુશન છે એ કેમાં કન્વર્ટ થઈ જશે તો એ કન્વર્ટ થઈ જશે આપણી પાસે ગ્રીનની અંદર કન્વર્ટ થઈ જશે કેની અંદર કન્વર્ટ થઈ જશે ગ્રીનની અંદર એટલે કે આને થોડું ગરમ કરીશ તો આ સોલ્યુશન યલો આટલી બે વસ્તુ ઉમેરીશ તો શેમાં કન્વર્ટ થઈ જશે ગ્રીનની અંદર જો આ ગ્રીન સોલ્યુશન બન્યું એની અંદર જો NaOH ઉમેરીશ તો આ સોલ્યુશન વાયોલેટ થઈ જશે એનો મતલબ કે આ જે આપણને કમ્પાઉન્ડ આપેલો તો એ સેકન્ડરી એમાઇન છે રેડી હવે દાખલા તરીકે આ તો આપણે આલ્કાઇલ એમાઇન લીધું હવે જો એરાઇલ એમાઇન લઉં સેકન્ડરી એરાઇલ એમાઇન એ મારી પાસે શું થશે તો અહીં NHCH3 આ મારો સેકન્ડરી એરાઇલ એમાઇન છે જેને હું શું કહીશ એન મિથાઇલ બેન્ઝેમાઇન રેડી એન મિથાઇલ એનિલ આની રિએક્શન જો HNO2 સાથે કરવામાં આવે તો પ્રોડક્ટ શું બનશે તો આપણને ખબર છે એક ઓક્સિજન અહીંથી હાઇડ્રોજન હાઇડ્રોજન શું છૂટું પડશે H2O નાઇટ્રોજન સાથે શું જોડાશે નાઇટ્રોજન સાથે શું જોડાશે NO નાઇટ્રોસિનિયમ આયન તો પ્રોડક્ટ મને શું મળશે અહીં મને પ્રોડક્ટ શું મળશે NCH3 એન ડબલ બોન્ડ તો આનું નામ શું થશે એન મિથાઇલ એન નાઇટ્રોસો બેન્ઝેમાઇન એન અહીં થયેલો તો એની જગ્યાએ એન મિથાઇલ એન નાઇટ્રોસો અહીં બેન્ઝીન તો બેન્ઝાઇન બેન્ઝાઇલ રેડી તો આ થઈ આપણી પાસે સેકન્ડરી એમાઇનની જો નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરી તો હવે એના પછી છે આપણી પાસે ત્રીજી ટર્શરી એમાઇન સાથે ત્રણે ત્રણમાં આપણે જોયું કે પ્રાથમિક એમાઇનમાં પ્રાઇમરી એમાઇન હોય તો એ અલગ પ્રોડક્ટ મળે સેકન્ડરી એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરી તો પણ અલગ પ્રોડક્ટ મળે અને ત્રીજ જો ટર્શરી એમાઇન હોય તોય પણ આપણને અલગ પ્રોડક્ટ મળશે ટર્શરી એમાઇન હોય તોય પણ રેડી હવે જો ટર્શરી એમાઇનની રિએક્શન કરી દાખલા તરીકે ટર્શરી એમાઇન હોય લખી નાખું CH3CH2 ટ્રાઇથાઇલ એમાઇન આપણે લઈ છીએ ટર્શરી એમાઇન તરીકે ટ્રાઇથાઇલ એમાઇન હવે આની રિએક્શન જો આપણે નાઇટ્રસ એસિડ સાથે કરતી તો આપણને આ નાઇટ્રસ એસિડ સાથેની રિએક્શનમાં એક સોલ્ટ બનાવે છે જે ટ્રાઇથાઇલ એમોનિયમ નાઇટ્રેટ નામનો આપણી પાસે સોલ્ટ બને છે કેવી રીતનો સોલ્ટ બને છે ટ્વાઇસ NH NO આ પ્રકારનો ટ્રાઇથાઇલ એમોનિયમ નાઇટ્રેટ આ સોલ્ટ બનાવે છે આ સોલ્ટને જો હું ગરમ કરીશ શું કરીશ ગરમ વાર્મ થોડુંક હીટ આપીશ તો આ જે સોલ્ટ બન્યો છે એ ડીકમ્પોઝ થઈ જશે અને ડીકમ્પોઝ થઈ અને શું બનાવશે આપણી પાસે બે પ્રોડક્ટ આવશે એક છે આપણી પાસે એક તો આપણી પાસે હતું એ નહીં ઇથાઇલ નાઇટ્રોસો એમાઇન ઇથાઇલ ડાઇથાઇલ નાઇટ્રોસો એમાઇન બનશે રેડી અને બીજી આપણને પ્રોડક્ટ મળશે ઇથેનોલ મળે છે અને બીજું આપણને મળે છે જે હતું એ એન મિથાઇલ એવડા સોરી એન ઇથાઇલ એન નાઇટ્રોસો એમાઇન ઇથાઇલ એમાઇન આ આપણને પ્રોડક્ટ આ તો થઈ આપણી પાસે જો ટર્શરી એમાઇન હોય તો એ આલ્કાઇલ એમાઇન પણ જો આપણી પાસે ટર્શરી એરાઇલ એમાઇન હોય શું હોય આપણી પાસે ટર્શરી એરાઇલ એમાઇન હોય તો આપણને પ્રોડક્ટ આ મળતી નથી પણ શું પ્રોડક્ટ મળે છે હવે યાદ રાખવાનું છે કે અહીં આપણી પાસે ક્યાંય હાઇડ્રોજન છે નહીં કે જેથી આપણને H2O છૂટું પડે આ બધાની અંદર H2O છૂટું પડતું હતું રેડી સેકન્ડરી પણ અહીં તો હાઇડ્રોજન નથી તો હાઇડ્રોજન છૂટો નહીં પડે તો તો આ જે છે આપણી પાસે આ જે સ્થાન પર નાઇટ્રોજન છે ત્યાં કાંઈ આપણી પાસે ફેરફાર થશે નહીં તો આ જે આપણી પાસે જે જોડાય છે કોણ જોડાય છે નાઇટ્રોસિનિયમ આયન જે જોડાય છે એ કઈ જગ્યાએ જોડાશે
એ કાં તો ઓર્થો ઉપર જોડાશે કાં તો કયા સ્થાન ઉપર જોડાશે પેરા, કારણ કે આપણે જોયું હતું કે રેઝોનન્સ સ્ટ્રક્ચરમાં નેગેટિવ ચાર્જ કયા આવતો તો ઓર્થો પેરા ઓર્થો. તો આ જે પ્રોડક્ટ મળે છે આપણને કેવી મળે છે, તો કે ઓર્થા ઉપર ઓલા સોરી પેરા સ્થાન ઉપર એનો જોડાઈ જશે, બાકી હતું એમનું. એનું કારણ શું, કારણ કે હાઇડ્રોજન જ નથી, તો હાઇડ્રોજન નથી તો અહીંથી એચ ટુ આપણી પાસે છૂટું પડતું નથી. તો આને શું કહેવામાં આવે છે, એન એન ડાયમિથાઇલ ફોર નાઇટ્રોસો, એન એન ડાયમિથાઇલ ફોર પેલું બીજું ત્રીજું અને ચોથી પોઝિશન ફોર નાઇટ્રોસો બેન્ઝેમાઇડ. રેડી? તો આ રિએક્શન હતી પ્રાઇમરી સેકન્ડરી અને ટર્સરીની, આપણી પાસે કેની સાથેની રિએક્શન હતી, નાઇટ્રસ એસિડ સાથેની રિએક્શન હતી. રેડી? હવે આપણે જોવાનું છે આપણી પાસે કેમિકલ રિએક્શન ઓફ એમાઇન. તો કેમિકલ રિએક્શન ઓફ એમાઇન ની અંદર હવે આપણે પેલા જોવાનું છે કે એરાઇલ એમાઇન, એમાં જે ખાસ આપણે જે રિએક્શન જોવાની છે એ એરાઇલ એમાઇન ની રિએક્શન જોવાની છે. તો એરાઇલ એમાઇન ની અંદર આપણે જોયું હતા રેઝોનેટિવ સ્ટ્રક્ચર ઓફ એમાઇન. તો રેઝોનલ સ્ટ્રક્ચર જે એમાઇન ના હતા એની અંદર આપણે જોયું હતું કે એ આપણને આવી રીતે મળતા હતા કે જે નાઇટ્રોજન ઉપરના જે લોન પેર ઇલેક્ટ્રોન હતા, એ લોન પેર ઇલેક્ટ્રોન છે કારણ કે બેન્ઝીન છે એ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ તરીકે કામ કરે છે. તો આ લોન પેર ઇલેક્ટ્રોન કેની તરફ ખેંચાયેલા રહેશે, બેન્ઝીન તરફ. તો બેન્ઝીન તરફ ખેંચાશે તો આ લોન પેર ઇલેક્ટ્રોન કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે કયો બોન્ડ બનાવે, આપણી પાસે પાઈ બોન્ડ બનાવે છે. જ્યારે પાઈ બોન્ડ બનશે ત્યારે નાઇટ્રોજન ઉપર પાર્શિયલી કયો ચાર્જ આવશે, પોઝિટિવ ચાર્જ આવશે. તો પોઝિટિવ ચાર્જ આવે છે, પછી અહીં આપણે જોઈ તો આ પાઈ બોન્ડ અહીં કાર્બનની વેલેન્સી વધી ગઈ, તો આ પાઈ બોન્ડ તૂટીને અહીં શું થાય, બ્રેક થાય છે. એટલે કે બ્રેક થાય અને અહીંયા કાર્બનની વેલેન્સી વધી ગઈ, તો આ જે પાઈ બોન્ડ એ બ્રેક થાય અને આ કાર્બન ઉપર આવે, તો આ કાર્બન ઉપર શું થાય છે, તો એ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે છે. કયો ચાર્જ આવે છે આપણી પાસે, નેગેટિવ ચાર્જ. અને આ જે બોન્ડ છે એ આપણી પાસે શું થાય છે, એમનમ દે છે, NH2. તો પાછું શું થાય છે, તો કે અહીં કાર્બનની વેલેન્સી વધી ગઈ તો અહીં પાઈ બોન્ડ બનાવશે, તો અહીં કાર્બનની વેલેન્સી વધી ગઈ તો આ પાઈ બોન્ડ બ્રેક થઈ અને આ કાર્બન ઉપર જશે, તો શું બનાવશે અહીં આપણી પાસે, તો નેગેટિવ ચાર્જ હવે અહીં આવશે, અહીં પાઈ બોન્ડ બનશે નવો NH2 પ્લસ. રેડી? વળી શું થશે આપણી પાસે, કાર્બનની વેલેન્સી અહીં વધી ગઈ તો આ ઇલેક્ટ્રોન અહીં પાઈ બોન્ડ બનાવશે, તો કાર્બનની વેલેન્સી અહીં વધી, પાઈ બોન્ડ બ્રેક થઈ અને આના ઉપર આવી જશે, તો અહીં નેગેટિવ ચાર્જ આવશે. તું એમને પાછું અહીં ન્યુ પાઈ બોન્ડ આપણી પાસે બનશે, અહીં નેગેટિવ ચાર્જ NH2 પ્લસ. હવે શું થશે, પાછું આ જે હતા અહીં કાર્બનની વેલેન્સી વધી જશે, પાઈ બોન્ડ બનાવશે તો અહીં કાર્બનની વેલેન્સી વધી ગઈ, પાછા હતા અહીંયા ઇલેક્ટ્રોન વહી જશે, તો રેઝોનેટિવ સ્ટ્રક્ચર આપણને આવી રીતે મળશે NH2, કે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ઇલેક્ટ્રોનની ડેન્સિટી કઈ કઈ જગ્યાએ વધારે છે. તો આ રેઝોનેટિવ સ્ટ્રક્ચરની આધારે કહી શકીએ કે જે જગ્યાએ ઇલેક્ટ્રોન વધારે એની ડેન્સિટી વધારે, તો કયા કયા સ્થાન ઉપર ડેન્સિટી વધારે, એક તો ઓર્થો ઉપર, પેરા ઉપર, અને ઓર્થો ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધારે છે. તો જ્યારે આપણે એનિલિનની રિએક્શન જ્યારે ઇલેક્ટ્રોફાઇલ સાથે કરાવશું, કે જેને ઇલેક્ટ્રોનની જરૂર છે એવા સાથે જ્યારે કરાવશું, ત્યારે કઈ જગ્યાએ જોડાશે, એ તો કાં ઓર્થો સ્થાન ઉપર જોડાશે, કાં તો કયા સ્થાન ઉપર જોડાશે, પેરા સ્થાન ઉપર જોડાશે, મેટા સ્થાન ઉપર જોડાશે. અને શું કામ, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનની ડેન્સિટી ઓછી છે મેટા સ્થાન, જેથી ઇલેક્ટ્રોફાઇલ એ જગ્યાએ જોડાશે. તો આ છે આપણી વાત, આપણી પાસે થઈ ઇમેલિનના રેઝોનેટિવ સ્ટ્રક્ચર. તો એના કારણે ઓર્થો અને પેરા સબસ્ટિટ્યુટ વાળી આપણને પ્રોડક્ટ મળશે, મેટા વાળી મળશે. તો આ રિએક્શન આપણી પાસે નાઇટ્રેશન એ, સલ્ફોનેશન એ, આ બધી વસ્તુ આપણે 11-12 ની અંદર પણ આવી ગઈ છે. એને એ સિમ્પલ રિએક્શન જ આપણે જોવાની છે, નાઇટ્રેશન જોવાનું છે, એ સિવાય સલ્ફોનેશન છે, બ્રોમિનેશન છે, આ ત્રણે ત્રણ આપણે રિએક્શન જોવાની છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી આપણે રેઝોનેટિવ સ્ટ્રક્ચર આપણને ખાસ આવડવા
શા માટે ઓર્થો ને પેરા પોઝિશન ઉપર જ પ્રોડક્ટ મળે છે એ આપણને ખબર હોવી. બાકીની જે નાઇટ્રેશન, સલ્ફોનેશન અને બ્રોમિનેશન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.